સો મિત્રો, આ આપણી બે પાઉંભાજીની વેરાયટી તૈયાર છે. બ્લેકમાં આ ખડા પાઉંભાજી છે અને આ રેગ્યુલર સ્મેશ ભાજી છે. બંનેનો ટેસ્ટ અલગ રહેશે, બંનેની ખાવાની પણ તમને મજા આવશે. હોપ, આશા કરું છું કે તમને ટેસ્ટ તમને મજા આવશે. તો મિત્રો, ફરીવાર એક નવી વાનગીની સફર સાથે આપણે અમદાવાદ શહેરમાં નવા નરોડા વિસ્તારમાં આવી ગયા છીએ. શેલ્બી હોસ્પિટલની એક્ઝેક્ટલી સામે 9 સ્પાઇસીસ પાઉંભાજી, અને ખાસ હું આજે આવ્યો છું ને બ્લેક પાઉંભાજી ખાવા માટે. ને બ્લેક પાઉંભાજી અહીંયા ઘણા બધા પ્રકારની પણ મળે છે, એ વસ્તુ મને સૌથી સારી લાગી છે. એ સિવાય પણ ઘણી બધી ફૂડ પ્રોડક્ટ છે. આપણે ચાલો બધી જ વસ્તુઓ જોઈએ, આનો સ્વાદ જોઈએ, કઈ રીતે બને છે એ પણ જોઈએ. અને અહીંયાના જે ઓનર છે, એ બ્લેક પાઉંભાજી જે મુંબઈમાં મળે છે, ગુજરાતમાં ખૂબ ઓછી જગ્યા પર મળે છે. એમણે સારું એવું રિસર્ચ કર્યું છે ને પછી આ ડેવલપ કરી છે. તો આપણે જોઈએ કે એકચ્યુઅલ એવો ટેસ્ટ છે કે થોડો ડિફરન્ટ છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. તો મિત્રો, આ છે ને મેનુ છે, 9 સ્પાઇસીસ પાઉંભાજી એન્ડ ફૂડ વેજ. હવે આપણે અંદર જોઈએ ને તો આપણી પહેલી નજર આ બ્લેક પાઉંભાજી ઉપર જાય છે. અને આટલા બધા પ્રકારની આ ભાજી છે, જેમાંથી એક આપણે બ્લેક પાઉંભાજી બનાવીશું, ખડા બ્લેક ભાજી, આટલી બધી બ્લેક પાઉંભાજી છે જેમાંથી આપણે બ્લેક પાઉંભાજી બનાવીશું અને ખડા બ્લેક પાઉંભાજી બનાવીશું. એ આપણને થોડું નવીન લાગે છે. એ સિવાય લાલ પાઉંભાજી તો આપણે ટેસ્ટ કરી છે, મસાલા પણ આપણે ખાધા છે. મહારાષ્ટ્ર છે મિસલ, એ પણ આપણે ટેસ્ટ કર્યું છે. સૂપ, પંજાબી તડકા, અને અહીંયા પંજાબી ફિક્સ થાળી પણ મળે છે. આટલા બીજા અહીંયા શાક મળે છે, સિઝલર્સ પણ મળે છે. તો આપણે એક ચાઇનીઝ સિઝલર આપણા માટે મંગાવીશું. બાકી ઘણી બધી વેરાયટી છે, ફેમિલી સાથે આવી શકાય એટલું સરસ મજાનું આ મોટું મેનુ છે. એમ કહી શકાય કે અહીંયા ઘણી બધી વસ્તુ છે, મલ્ટી ક્યુઝિન જેવું કહી શકાય. મિત્રો, હવે આપણે બનાવી રહ્યા છીએ ખડા પાઉંભાજી અને પાઉંભાજી, રેગ્યુલર પાઉંભાજી જે બ્લેકમાં. બંનેમાં શું ડિફરન્સ છે હું તમને પછી બતાવું. પહેલાં આપણે ખડા પાઉંભાજી બનાવીએ. ખડા પાઉંભાજી જોઈએ, કાંદા બટર લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, જેટલું જેટલું જ તીખું હોય. આપણે કસ્ટમાઇઝ બનાવીને આપીએ છીએ. ઘણા ખરા એવા પબ્લિક છે, કસ્ટમર છે, જેમને તીખું જોઈતું હોય. આપણે તીખું પણ બનાવીને આપીએ, કોઈકને ઓછું તીખું જોઈએ તેને ઓછું તીખું બનાવીને આપીએ છીએ. આપણે ટમાટર, શિમલા, આ આપણો બેઝિક વઘાર રેડી થઈ ગયો છે.
ચાલો. આ કડા પાવભાજીમાં તમે જોશો કે જે પીસીસ છે એ આખા રહેશે. અને આ ખરા પાવભાજી ખાવાનો ફાયદો એ છે કે કસ્ટમર્સને ખબર પડતા હોય લોકોને કે એકચ્યુઅલી શું ખાય છે. જ્યારે તમે રેગ્યુલર પાવભાજી ખાતા હો તો આખી ભાજી આખી સ્મેશ થઈ હોય કે તમે બટાટા ખાધા, વટાણા ખાધા, ફ્લાવર ખાધું કે શું ખાધું, કેવો ટેસ્ટ હતો એ નહીં ખબર પડે. આ વસ્તુથી તમને ખબર પડશે કે તમે એકચ્યુઅલી શું ખાઈ રહ્યા છો. હવે આ જે વસ્તુ છે આમાં જ આપણો મસાલો એડ થશે. પાણી એડ થયું, મીઠું, આપણો સ્પેશિયલ મસાલો જે બ્લેક પાવભાજીનો છે. ધાણા જીરું અને નોર્મલ કિચન કિંગ મસાલો ટેસ્ટ માટે. અને આમચૂર, આમચૂર ખટાશ માટે. આપણી ખડા પાવભાજી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. આમાં જુઓ સર, બટાટા છે, ફ્લાવર છે, આ ફ્લાવર, આ વટાણા. આ તમે શું ખાશો શું નહીં એ તમને તરત જ આમાં ખબર પડી જશે. એટલે હરેક વસ્તુનો તમને ટેસ્ટ આવશે આમાં. પ્લેટ લો. હવે આપણે રેગ્યુલર પાવભાજી બનાવશું. બ્લેક ભાજી, ખરા પાવભાજી અને બ્લેક જે રેગ્યુલર ભાજી હોય છે એ બંનેમાં ફરક હોય છે ખાલી કે ભાજી જે આખી સ્મેશ થઈ ગઈ હોય. ખરા ભાજીમાં આખી સ્મેશ નથી હોતી. ખરા ભાજી તમે વગર પાવભાજી પણ ખાઈ શકો છો. તમને જાણીને નવાઈ થશે કે આ પાવભાજી છે ઘણી વર્ષ પહેલાં છે ને ખાલી એક લેબર વર્ક માટે એક સરદાર પાવભાજીવાળાએ ચાલુ કરી હતી, જે અત્યારે પણ મુંબઈમાં ઘણી ફેમસ છે. અને આજે એ જ વસ્તુ મુંબઈમાં આજે સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ ફેમસ થઈ ગઈ છે કે આજની તારીખમાં લોકોને અગર કંઈ ખાવું હોય, બહાર નીકળ્યા હોય તો પાવભાજી ટેસ્ટ કરવી છે. માટે કેમ કે પાવભાજી ખાટી મીઠી મજા આવે. સો જેવી રીતે આપણે કીધું કે આ બ્લેક ખડા ભાજી, આ રેગ્યુલર ભાજી, આ બે વેરાયટી છે આપણી પાસે. બેની હજી પણ ઘણી વેરાયટી છે, જેમાં ખડા ચીઝ ભાજી છે, મટકા ભાજી છે, સ્મોકી ભાજી છે, અલગ અલગ વેરાયટી છે. સ્મોકી પણ એક અલગથી ટેસ્ટ રહેશે, જેમાં એકદમ સ્મોકી ટેસ્ટ હોય છે, જે ખાધા પછી પણ એની ગેરંટેડ છે કે અડધો કલાક સુધી તમારા મોઢામાં એનો ટેસ્ટ ફ્લેવર ફરતો રહેશે. વી લવ બ્લેક પાવભાજી
सेम अमे लव करीए छे एवी रीते अमे पण आशा करीए छे कि तमे पण आने लव कापशो अने आज वस्तु छे जे मुंबईनी प्रख्यात छे अमे एने घणा रिसर्च पछी घणा टेस्ट कर्या पछी घणी वेराइटी घणी अमे कस्टमरना फीडबेक लीधा पछी आ वस्तुने अमे फाइनलाइज करीने लईने आव्या छे आशा करीए छे कि तमने आ वस्तु गमशे भावशे अने एक यूनिक टेस्ट लागशे जे मुंबईमां घणा लोकोने आ प्रख्यात छे फेमस छे टेस्ट सारो लागे छे आज वस्तु अमे अहीं लईने आव्या छे तो तमारे हवे मुंबई जवानी जरूर नहीं पड़े आज वस्तु माटे तमे अहीं नवा नरोडामां शेल्बी हॉस्पिटल पासे संदीपनी स्कूलनी सामे नाइन स्पाइसीस रेस्टोरेंट जे ब्लेक पावभाजी माटे फेमस छे तमे अहीं विजिट करीने आ डिशनो आनंद लई शको छो। फोन नंबर 9320200048 गूगल मेपमां एड्रेस लोकेशन अपडेट छे नाइन स्पाइसीस पावभाजी अने फूडना नाम पर तमे गूगल मेपमां सर्च करीने आ लोकेशन पर एक्झेक्टली તમે આવી શકો છો। ચાઇનીઝ સિઝલર છે વેજ ચાઇનીઝ સિઝલર એના માટે કેમ કે વેજ અને ચાઇનીઝનું કોમ્બિનેશન છે જેને ચાઇનીઝ ભાવી જે ચાઇનીઝના પીસીસ ખાઈ શકે જેને વેજ ખાવું છે વેજ ખાઈ શકે બંનેનું મિક્સ છે। અને આની પ્રાઇસીસ કેટલી છે સાહેબ? નોર્મલી 250 ઓનવર્ડ્સથી ચાલુ થાય છે આપણે બરાબર સિઝલરમાં આટલા પ્રાઇસ અને બહુ આટલી ક્વોન્ટિટી એટલે આરામથી બે ત્રણ લોકો ખાઈ શકે આટલી ક્વોન્ટિટી આવે છે તો મને તો સિઝલર બહુ પ્રિય છે અને આજે હું ખડા ભાજી બ્લેક ભાજી અને સાથે સિઝલર આ બધાની મોજ લૂકવાનો છું અને મારી સાથે અહીંયા નાઇન સ્પાઇસીસના ઓનર અને સાહેબ આ બધા લોકોનો ડ્રેસ કોડ આમ ખરેખર આમ જોતા જ લાગે કે સ્પાઇસી સ્પાઇસી છે તો આપણી આ ભાજી સ્પાઇસી છે કે કઈ રીતનો ટેસ્ટ છે? આ નોર્મલ એટલે ટેસ્ટ રાખે છે આપણે જેને સ્પાઇસી ભાજી જોઈતી હોય એને અલગથી આપણે સ્પાઇસી બનાવીને પણ આપીએ છીએ એવી રીતના કે તમે કહેશો કે મને સ્પાઇસી જોઈએ છે તો સ્પાઇસી તમે કહેશો કે ઓછી સ્પાઇસી તો આપણે ઓછી સ્પાઇસી બનાવે એને કસ્ટમાઇઝેશન આપણે કરીને આપીએ છીએ। પહેલી એક ખાસ વસ્તુ કહી દઉં કે તમે જે લાલ ભાજી ખાવ છો ને એનાથી અને જે આપણે ગ્રીન ભાજી ખાઈએ છીએ તો એનાથી બિલકુલ ટેસ્ટ અલગ છે એટલે આપણે એવું માનીને ચાલતા હોય કે આ બંનેના ટેસ્ટ સેમ છે તો એ બી કોઈ ગલત ફેમી નહીં રાખતા અને જે લોકો બ્લેક ભાજી પસંદ કરે છે આપણા વિડીયો જે લોકો મહારાષ્ટ્ર મુંબઈથી જોવે છે એ લોકોને તો ખબર છે કે બ્લેક ભાજીનો ટેસ્ટ કેવો હોય છે। મારા એક ખાસ મિત્ર છે તો ડેફિનેટલી એના ઘરે પણ મારા માટે સ્પેશિયલ બ્લેક ભાજી બનાવે છે તો આજે અમદાવાદમાં મેં ડિસાઈડ કર્યું કે આજે બ્લેક ભાજી આ સાહેબનું મેં સાંભળ્યું હતું કે અહીંયા મળે છે તો ડેફિનેટલી અહીંયાનો ટેસ્ટ મહારાષ્ટ્ર જેવો છે કે નહીં એ આજે આપણે ટેસ્ટ કરશું। બીજી વસ્તુ હું તમને અહીંયાની ખાસ વસ્તુ બતાવું ને કે ખડા ભાજી આમ નામથી મને લાગ્યું કે આ શું હશે એમ તો આ ખડા ભાજી એવી વસ્તુ છે કે જેના માટે તમારા પાઉની જરૂર નથી પડતી આ તમે વિથાઉટ પાઉ ખાઈ શકો છો બધા જે વેજીટેબલ્સ અને બધી જ વસ્તુ તમે વન સ્પૂન તમે આમ ડાયરેક્ટલી જોવો ને તો જુઓ બટાણા ફ્લાવર્સ બટાટા બધી જ વસ્તુ તમે આમ ડાયરેક્ટલી જોઈ શકો છો અને આ જે લોકોના દાંત સારા છે મતલબ કે જે ચાવી શકે છે એમના માટે તો ખાસ છે કારણ કે ઘણી વખત કેવું હોય દાંતની સમસ્યા હોય તો આ ડાયરેક્ટલી સ્પૂન લગાવી દે સ્પૂન લગાવી એટલે આ બે એક ભાઈ બહેન છે ખાલી કહેવાનો મારો મતલબ એવો છે કે જે તમારે જો ઇઝીલી એને ક્રશ કરેલી જો ભાજી ખાવી હોય પાઉ સાથે તો આ ભાજી છે અને વિથાઉટ પાઉ જો કે આને પાઉ સાથે પણ ખાઈ શકાય પાઉ સાથે ખાઈ શકો। બીજી આ વસ્તુ ખાવા માટે એક અલગ જ રીઝન છે કે આ ભાજીમાં તમારે આખે આખો મસાલો છે એને સ્મેશ કર્યા પછી છે ને મિક્સ ઇઝીલી થઈ શકે છે ખડા પાઉ ભાજીમાં મસાલો ઇઝીલી મિક્સ નથી થતો એ ગ્રેવી બને છે કે આ ગ્રેવી બને છે હવે બટાટામાં ક્યારેક ગેમ થઈ જાય કે મસાલો વધારે ચીપકી ગયો તમે બટાટો ખાશો તો તમને એમ લાગશે યાર આ બહુ મસાલો આવી ગયો કોઈક વસ્તુમાં નહીં આ બનાવવા માટે પણ એની ખાસિયત છે કે સાહેબ મસાલાનું જે ટેક્સચર છે એ મસાલાને પ્રોપર મિક્સ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એનું મેઝરમેન્ટ જરૂરી છે બહુ જરૂરી છે અને એના વગર મજા પણ નહીં આવે અને બીજી વસ્તુ મેં સાહેબ આને જોઈને એવું વિચાર્યું કે કદાચ માની લો કે કોઈ વેજીટેબલ સાથે બરાબર આ ગ્રેવી મેશ ના થઈ હોય તો આપણે અલગથી એને આ રીતે એડ કરીને આપણે પ્લેટ વધારે અને ગાર્નિશિંગ કરીને આપણે એ રીતે ટેસ્ટ અપડાઉન કરી શકીએ અને આ સરસ મજાના જે રીતે પાઉને આ રીતે ડિઝાઇન કર્યા છે ને ખરેખર કાબિલે તારીફ છે પાઉ પણ સર આપણા યુનિક છે તો આપણે એક વખત જે રીતે આને પાઉનું તવા ઉપર જે રીતે બનાવ્યા છે ને એ જોતાં જ આપણા મોઢામાં પાણી આવી જાય છે અને ખરેખર આપણે હવે દરેક વસ્તુના સ્પૂન લગાવીએ વાતો બહુ કરી લીધી હવે તો મને એમ થાય છે કે હું આ ટેસ્ટ કરી જ લઉં નહીં તો આ સર આપણને બીજા 7 પ્રકારના અલગ અલગ પાઉભાજી છે એ પણ ટેસ્ટ કરાવશે અહીંયા અહીંયા બહુ આજે તમે આ કરશો ને કાલે તમારે ડેફિનેટલી બીજી પણ તમને ટેસ્ટ અહીંયા બહુ બહુ મોટું મેનુ છે તમારું એ પણ અમે નજર કરી લીધી અને અહીંયા તમે લોકો ઘણા બધા ફેમિલી સાથે એન્જોય કરવા આવે છે જુઓ બ્લેક ભાજીની એક વસ્તુ મેં ટેસ્ટ કરી કે બહુ સ્પાઇસી નથી પણ જે રીતનો આનો જે ફૂડ ટેસ્ટ મારે જોઈએ ને એ મને મળી જાય છે
એટલે જે લોકો એ મુંબઈમાં ટેસ્ટ કરીએ છે ને બ્લેક પાઉભાજી, એને ડેફિનેટલી ખબર હશે કે આ ભાજી વધારે પડતી મસાલા ફીલ નહીં કરાવે તમને. બ્લેક ભાજી લોકોને એમ છે કે બહુ સ્પાઇસી હશે, એમાં વધારે મસાલા હશે, કે મને એસિડિટીનો પ્રોબ્લેમ થશે, કે વધારે હોય. પણ એકચ્યુઅલી બ્લેક ભાજી એવું નથી, બ્લેક ભાજીમાં મસાલા લિમિટમાં હોય છે. બીજી બ્લેક ભાજીની ખાસિયત છે કે આનાથી તમને એસિડિટીનો પ્રોબ્લેમ નહીં થાય. બીજું આ મસાલા કલરથી લોકોને એમ છે કે વસ્તુ અલગ હશે નહીં ભાવે, પણ ઘણીવાર એવું હોય છે કે કલર અલગ હોય છે પણ વસ્તુ ખાધા પછી એ તમને રેગ્યુલર ભાજી કરતાં પણ વધારે મજા આપશે. અને બીજી વસ્તુ સાહેબ, મેં તમે વાત કરતા તો એક વસ્તુ નોટ કરી કે તમારી આ જે ભાજી આપણે કોરી ખાઈએ ને, તો વેજીટેબલનો બારીક રસ આપણા મોઢામાં આવે આવે છે. અને એનાથી શું થાય કે જ્યારે આપણે ચાવતા હોઈએ ને તો અલગથી એનો એક ફ્લેવર છૂટતો હોય આપણા મોઢામાં. એ વસ્તુ મેં નોટ કરી, એટલે એ વસ્તુ આનો પ્લસ પોઈન્ટ છે. બાકી સાહેબે કીધું એક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે જણાવી દીધો. હવે આ ખડા ભાજી આપણે ક્યારનું જોયું, અને મેં તો પહેલાં આ ખડા ભાજી જ બનાવી. મેં તો આ શું હશે, કારણ કે બ્લેક પાઉભાજીમાં આટલા બધા ટાઈપ્સ મને નહોતા ખબર. ટુ બી વેરી ઓનેસ્ટલી, એકચ્યુઅલી પાઉભાજીમાં ઘણી બધી વેરાયટીઓ છે, જેના ચીઝ છે, મટકા છે, સ્મોકી છે. તમે ક્યારેક આવો ને સર, સ્મોકી પાઉભાજી ટેસ્ટ કરજો. સ્મોકીમાં જે અમે કોલસા બરાબર તંદૂરમાં મૂકીને એને કોલસાને જે ફ્લેવર આપીએ છીએ, તો એ ભાજી ખાધા પછી પણ અડધો પોણો કલાક સુધી તમારા મોઢામાં એનું ટેક્સચર રહેશે, ફ્લેવર રહેશે, તો તમને એમ લાગશે કે તમે હજી પણ કંઈક ખાઓ છો. એની ખાસિયત છે સ્મોકી પાઉભાજી પણ છે. એટલે બ્લેક પાઉભાજીના આ બધા પ્રકાર છે અને મોટું મેનુ છે. એ સિવાય આપણે અહીંયા સિઝનર પણ મંગાવ્યું છે, પણ એ પહેલાં આપણે એક વખત ખડા ભાજી. પણ આમ તો આના માટે પાઉનો યુઝ ન કરવો જોઈએ. સોરી, મેં યુઝ કરી લીધો. હવે હું વિથાઉટ પાઉ એક વખત ટ્રાય કરું. પહેલાં તો મેં જે શોર્ટકટ આપ્યું એ રીતે, કે આ રીતે પહેલાં હું ગ્રેવીનું મિક્સ કરી દઉં. એટલે સાહેબે જેમ કીધું એમ કે કોઈ વેજીટેબલ્સ બાકી રહી ગયું તો આપણને એવું ફીલ ના થાય કે આ તો કોરું કોરું સૂકું સૂકું છે. તો ગ્રેવી સાથે વેજીટેબલ્સ આખા થઈ ગયા છે, કોઈ જાતનો ક્રશ ના હોવાના કારણે આમાં પાવની જરૂર નથી રહેતી, કારણ કે વટાણા અને ફ્લાવર્સને બધા આખામાં ઓલરેડી એડ કર્યા છે, એટલે એ તમારે ચાવવાના જ હોય છે. તો મારી દૃષ્ટિએ આ બેસ્ટ ભાજી કહી શકાય. અને આની ક્વોન્ટિટી છે એ પણ ઘણી બધી છે, એક પ્લેટમાં બે વ્યક્તિ આરામથી ખાઈ શકે. અને ઘણી વખત જેને બહુ ભૂખ લાગી હોય એ એક પ્લેટ આખી આખી ખાઈ શકે, બટ તમે ઘરે જમીને આવીને પણ અહીંયા ખાવા આવો ને તો બે જણ તો આરામથી એક પ્લેટ ખાઈ લાગે તમને. એટલે મારો કહેવાનો મતલબ જ એવો છે કે જમીને પણ તમે ખાઈ શકો. એટલે એવું નથી કે ભાઈ આપણે ઘરે જમીને આવશું ને અહીંયા આપણે પેટ ભરાઈ ગયું છે તો આપણે નહીં ખાઈ શકીએ, એવું નથી. અને આપણી જે છે કે ખાધા પછી પણ તમને હેવી નથી લાગતું, એનું કારણ જ છે કે આપણે પાઉ જનરલી તમે જોશો ને પાઉ બે ખાશો ને તો તમને કેવું હેવી લાગશે, કારણ છે કે એને પાઉની જે બનાવટ હોય આપણે અલગ. એક વસ્તુ તમારી વસ્તુ મેં નોટ કરી સાહેબ, પાઉ એકદમ તમારા સોફ્ટ છે. આમ આપણે જોઈએ ને તો પાઉ એમ થોડો સમય સુધી પડ્યા રહ્યા હોય ને તો જામી જાય અને તોડતી વખતે આપણને આઈડિયા આવી જાય. પણ આને જે રીતે આપણે છૂટું પણ પાડીએ ને તો એકદમ ઇઝીલી ફ્રેશનું ફ્રેશ જ રહી છે. એટલે આ પાઉની પણ એની ખૂબ સરસ મજાની ખાસિયત છે. હવે આપણે આ સિઝનર ટ્રાય કરીશું. ઓલા પાઉની તો થોડું થોડું સારું કરી દઈ છે. તો આપણે જે આખું સિઝનર આવ્યું છે ને, તો આપણે આ ભાઈને એ રીતે કીધું છું ને, મંચુરિયન પનીર ચીલી છે ઓકે. તો આપણે આમ જોઈએ ને તો આ બધી જ વસ્તુ અમે છૂટી પાડી છે, પણ આખું ખાવાની જે મજા છે ને આ રીતે મિક્સિંગમાં જ મજા આવે. પણ આ કઈ કઈ વસ્તુથી બન્યું છે ને એ બધી વસ્તુ અમે છૂટી પાડી છે. નૂડલ્સ છે, ફ્રાઈડ રાઈસ છે, પનીર ચીલી છે, પેટીસ છે અને ઘણી બધી વસ્તુ. તો આખું આ ઓવરલોડેડ 250 રૂપિયાથી ભાવ શરૂ થાય છે, 2-3 વ્યક્તિ માટેની આ ક્વોન્ટિટી છે. અને ખાલી તમે આ જ વસ્તુ ખાવા આવો તો 2 વ્યક્તિ આરામથી ધરાઈને ખાઈ શકે. ઓવરઓલ બેસ્ટ છે. એક વખત આપણે એનો સ્વાદ કેવો છે ને એ પણ આપણે એક વખત આપણી રીતે ટ્રાય કરીએ. જો કે આપણે આ સ્વાદ છે આપણી રીતે બધી વસ્તુ મિક્સિંગમાં લેશું તો વધારે ઇઝી રહેશે. તો હું મારી રીતે સ્વાદ છે મિક્સમાં લઈ લઈશ બધી વસ્તુનું.
બધું મિક્સમાં બનેલું છે. એવું નથી કે ભાઈ પનીર ચીલીનો સ્વાદ થોડો ડાઉન ગયો હોય કે નૂડલ્સનો જે સ્વાદ છે થોડો અપ ગયો હોય, એવું નથી. બધાના સ્વાદ પરફેક્ટલી મેન્ટેન કરેલા છે. સિઝનમાં કેવું છે મારી નજર પ્રમાણે કે જ્યારે કોઈપણ વેજીટેબલ્સ કે કોઈપણ જે આની ગ્રેવી હોય એમાં જો ટેસ્ટમાં અપડાઉન થાય ને તો પૂરું સિઝનલ અપડાઉન થઈ જાય એનો ટેસ્ટ જે. તો આ સિઝનલ બનાવવા માટે છે ને ચાર પાંચ વસ્તુ જે આ તો આપણે ચાઇનીઝ અને કેવું કીધું સર વેજ ચાઇનીઝ સિઝનલ છે. કોઈપણ સિઝનલ હોય એ બનાવવા માટે બે ત્રણ વસ્તુની જરૂર પડતી હોય. બધાની ગ્રેવી અલગ હોય, બધાના નૂડલ્સ આ તો ચાઇનીઝ છે. સપોઝ ચાઇનીઝ ન હોય ને વેજીટેબલ્સમાં હોય સિઝનલ તો પણ એની ગ્રેવી અલગ હોય, બધી વસ્તુ અલગ હોય. પણ જ્યારે ગ્રેવીના ટેસ્ટ અપડાઉન થતા હોય તો આખા સિઝનલનો જે ટેસ્ટ હોય એ પણ ચેન્જ થતો હોય. એટલે જરૂરી છે કે સિઝનલમાં પણ સર બધી વસ્તુ આપણે તમે જોશો કે બધા વસ્તુનો જે છે ટેસ્ટ તમે પણ ટેસ્ટ કરશો કે બધી વસ્તુ જે અલગ અલગ રીતે અલગ અલગ એડ કરી છે. અને ખાસ વસ્તુ છે સિઝનલમાં તમે જે આ વસ્તુ નાખી ને જે ટમાટર છે અને જે હા શિમલા કટલેસ છે, આ જો આની આખી ગ્રેવી જુઓ તમે. સપોઝ આની ગ્રેવી પણ અપડાઉન થઈ હોય ટેસ્ટમાં અપડાઉન થઈ હોય ને તો પણ તમારી સિઝનલની મજા બગડી શકે છે. આજે શિમલા છે એક્ઝેક્ટલી, હવે ટમાટર છે એને પણ આખું જે ભરેલું ટમેટું કહેવાય આપણા મસાલા કે એક્ઝેક્ટલી. તો આમાં પણ જો તમે એટલે કહેવાનો મતલબ એવો છે કે આખું આ સિઝનલ કંઈ એવું નથી કે એક જ તવામાં ફ્રાય થઈને આખું બનાવીને આમાં નાખી દે છે. આ જેટલું આમ જોવામાં મજાનું લાગે ને ધોવાળા કાઢતું આવતા હોય બધા આમ જોતા હોય, પણ એકચ્યુઅલી આને બનાવવાની રીતે અલગ છે. ત્રણ ચાર વસ્તુનો આ કોમ્બો છે સિઝનલ, એ એક વસ્તુ નથી ત્રણ ચાર વસ્તુનો કોમ્બો છે. અને એ કોમ્બો તમે એક સાથે એન્જોય કરો તો આનો સ્વાદ તમને એકદમ યુનિક અને એકદમ ડેફિનેટલી બહુ સારો મજાનો લાગે છે. સિઝનલ પ્રેમી છું હું એટલે સિઝનલ વિશે વધુમાં વધુ વાત કરવાનો આગ્રહ રાખું છું. મને તો ઘણું પ્રિય છે સિઝનલ. હું જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જાઉં ને ત્યારે બીજી બધી વસ્તુ કરતાં હું સિઝનલ ખાવાનું વધારે પસંદ કરું, કારણ કે વેરાયટી આવી જાય છે ને અને વેજીટેબલ્સ લોડેડ હોય છે એટલે વધારે મજા આવે ખાવાની. અને આ ખાતા જો આના આ ખાવાનો બેનિફિટ એક પણ છે, પછી તમારે જીરા રાઈસ ખાવાની જરૂર ના પડે બરાબર, કારણ કે ફ્રાઈડ રાઈસ આવી હતું, ફ્રાઈડ રાઈસ આવી ગયું, નૂડલ્સ આવી હતા હોય, વેજીટેબલ્સ આવી હતા હોય, એટલે ઓવરઓલ એમ જે કહી શકાય કે બધી વસ્તુ એક્ઝેક્ટલી. એટલે હું સિઝનલ વધારે પસંદ કરું છું. તો ઓવરઓલ મને તમારી આ બધી વસ્તુ સારી લાગી. ખાસ વસ્તુ હું કહેતા ભૂલી ગયો કે આમાં જે લીંબુ આપેલા છે ને, લીંબુ એટલા માટે આપ્યા છે કે તમે તમારો સ્વાદ થોડો ઘણો અપડાઉન કરવા માટે ખટાશ આપવા માટે ડેફિનેટલી આને યુઝ કરી શકો છો. માની લો કે મેં લીંબુ એડ કર્યું છે અને આપણે આને સારી રીતે મિક્સ કરીને આનો જે સ્વાદ છે ને એ વધારે ખાટો આપણે બનાવવો હોય તો બનાવી શકો છો. જોકે સ્વાદ તો અત્યારે તો સારામાં સારો છે. બીજું તમે એક ઓબ્ઝર્વ કર્યું છે આની સાથે જે અમે સલાડ આપીએ છીએ, જનરલી અહીંયા બધા આપે છે ખાલી તમને કાંદા આપતા હશે. આ ઓરિજિનલ જે મુંબઈમાં જે ફેમસ બ્લેક પાઉભાજી છે બરાબર છે, કે જે મારુતિવાળાનું નામ છે, એનું જે સલાડ આપવાનો તરીકો આ જ હતો કે લોકોને કાંદા અને ટમાટા બંનેનો સલાડ મળી જાય. હકીકતમાં જ્યારે કાંદા અને ટમેટા ખાવામાં આવે ને તો જે ભાજી એક ભાજીની મજા આવે. એક્ઝેક્ટલી, તો એને તો સંપૂર્ણ ડિશ બની. આ જ્યાં સુધી આ ઘરેણા છે, ભાજીના ઘરેણા કહી શકાય. જ્યાં સુધી તમે કાંદા ટમેટા ના આપો ને ત્યાં સુધી એમ થાય કે આ ડિશ અધૂરી છે. હવે જેમને ખાલી કાંદા નથી ખાવા એમને ટમાટા, તો બંનેનું જે મજા આવે છે એડ કર્યા પછી બંનેનો ફ્લેવર આવે છે એક સાથે મજા આવશે. એક્ઝેક્ટલી. તો ઓવરઓલ મારી જે આજની આજે સફર હતી ખરેખર બહુ લાજવાબ હતી. હવે આ બધી વસ્તુ હું ફિનિશ કરું. હવે મળશું આપણે એક નવી વાનગી સાથે, નવી સફર સાથે. ખાઓ પીવો મોજ કરો. તો અહીંયાની ખડા પાઉભાજી ખરેખર મને યાદ રહી જશે. સિઝનલર પણ બહુ સ્પેશિયલ હતું કારણ કે ઓછા બજેટમાં આટલું સરસ મજાનું સિઝનલર, એટલે એ પણ મને ખૂબ સારું લાગ્યું. અને સૌથી પ્લસ પોઈન્ટ બ્લેક પાઉભાજી જે મને મુંબઈનો સેમ બેઠો ટેસ્ટ આ અમદાવાદમાં મળી ગયો નવા નરોડામાં, એ મારા માટે અહીંયા એમ કહેવાય ધક્કો વસૂલ થઈ ગયો મારો. કિંમત પણ બરાબર હતી, ઓવરઓલ બેસ્ટ છે. તમારા જે કોઈ ફ્રેન્ડ પાઉભાજી પ્રેમી છે અને એમને બ્લેક પાઉભાજી બહુ પસંદ હોય, તમે મુંબઈ પણ ટેસ્ટ કર્યો હોય પણ તમે એની તલાશ અમદાવાદમાં કરી રહ્યા હોય, તો આ વિડીયો ડેફિનેટલી એમને શેર કરજો. એમને ડેફિનેટલી બ્લેક પાઉભાજી અહીંયા એ પણ અલગ અલગ ઘણા બધા પ્રકારની પણ મળે છે, તો બેઠો ટેસ્ટ એને અહીંયા મળશે. તો વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. હવે મળશું આપણે એક નવી વાનગી સાથે, નવી સફર સાથે. ખાઓ પીવો મોજ કરો.